મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 41 કામોની મંજૂરી આપવામાં આવી છે. ઠેબા બાયપાસ જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું કામ, સમર્પણ સર્કલ જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું કામ તેમજ વિશાળ હોટલ પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં આધુનિક લાયબ્રેરી, સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ₹112 કરોડ અને 59 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 41 કામો મંજૂર કરવામાં આવેલ છે, જે કામોની કિંમત 122 કરોડ 59 લાખ થાય છે. આ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠેબા બાયપાસ જંકશન ઉપર જે ફ્લાયઓવર આપણે આ બજેટની અંદર જોગવાઈ કરેલ હતી, સમર્પણ સર્કલ ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જે જોગવાઈ કરેલ હતી તે બંને બ્રિજના કામનો આમાં સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. વિશાળ હોટલ પાછળ જે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ હતું જે બજેટની અંદર, તેનું પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરી ટીપી સ્કીમ નંબર 5માં હાલમાં જે ટાઉન હોલ આપણું 815ની સીટની કેપેસિટીનું છે, જે ખૂબ જ નાનું પડતું હોય, એના માટે આપણે આગામી બજેટની અંદર નવું ઓડિટોરિયમ બનાવવા માટેની આયોજન કરેલ હતું, જે આપણે 1200 સીટનું નવું ઓડિટોરિયમ બનાવવાનું કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. તે ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની શાળામાં લાઇબ્રેરી બનાવવાનું જે આયોજન આપણે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ હતી તે કામને પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અલગ અલગ રોડ ઉપર આલ્ફા રોડ બનાવવા માટે 51 કરોડ 15 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે. નાઘેડી એરિયામાં 30 MLD ફિલ્ટર પ્લાન્ટ અને વોટર સપ્લાયના નેટવર્ક છે એના કામને 35.34 કરોડના કામને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત ભુજિયા કોઠામાં હેરિટેજ ચેઇન બનાવવાનો જે કામ છે, જે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ હતી તે કામને પણ બહાલી આપવામાં આવેલ છે. અલગ અલગ વોર્ડમાં લોકભાગીદારના સીસી રોડના કામો છે 10 કરોડના, તે કામને બહાલી આપવામાં આવેલ છે. જાડાની 100% ગ્રાન્ટ અન્વયેના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે. ભૂગર્ભ ગટર માટે અલગ અલગ ઝોનના કામોને બહાલી આપવામાં આવેલ છે. આમ કુલ 41 કામોની 122 કરોડ 59 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે.